જેમ બે મિત્રો જલ્દી આપણે પહોંચી ગયા છીએ અંબાજી ને ઉપર જઈ રહ્યા છીએ ધજા ચડાવવા માટે. પાલનપુર ની સૌથી મોટી ધજા 400 ફૂટ ની સૌથી મોટી ધજા છે. તો આપણને લાવવા મળ્યો છે, આમ તો 5-8 જણને જવા માટે મળે છે, પરંતુ માતાજીની દયાથી આપણને પણ જવા મળી ગયું છે. તો આપણે જલ્દી ઉપર જઈએ છીએ અને તમને બતાવું છું. તો જલ્દીથી કોમેન્ટમાં જય અંબે લખી દો અને આપણે લાઇક કરી દો વિડીયોને જલ્દીથી, અને તમારા મિત્રોને પણ આ શેર કરી શકો છો જેથી આ ધજાનો લાવો જોવા મળે. સૌથી મોટી ધજા છે, 401 ફૂટની ધજા છે, પાલનપુરની સૌથી મોટી ધજા છે. જલ્દી આપણે ઉપર જઈ રહ્યા છીએ દર્શન માટે અને ધજા ચડાવવા માટે. જલ્દી જવા મળતું નથી ઉપર, કેમ કે સંખ્યા બહુ જ હોય છે, એટલા માટે 5-5 જણને જવા માટે મળે છે. તો જલ્દી આપણે જઈએ છીએ. જલ્દી કોમેન્ટમાં જય માતાજી લખી દો, જલ્દીથી કોમેન્ટ કરી દો જય માતાજી, અને આપણે ઉપર જઈ રહ્યા છીએ. બસ હવે પહોંચી ગયા છીએ. તો જલ્દીથી આ વિડીયોને જલ્દીથી શેર કરી દો તમારા મિત્રોને, જેથી કરીને એમને પણ આ વિડીયો અને માતાજીની ધજા ચઢાવવાનો જે લાભ છે આપણને મળ્યો છે એના થકી તમને પણ જોવા મળે. તો જલ્દીથી શેર કરી દો. બહુ જ મોટી ધજા છે, 401 ફૂટની ધજા છે, જે પકડવા માટે 4-5 માણસોની જરૂર પડી છે. તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે ઉપર પહોંચી ગયા છીએ અને આપણે એનું રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, નોંધણી કરવાની હોય છે. આપણે નોંધણી એની કરાવી દઈએ અને માતાજીની ધજા આપણે જલ્દીથી ઉપર ચડાવી દઈએ. તો જલ્દીથી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને તમે જોઈ રહ્યા છો આપણી ધજા લાગી ગઈ છે અંદર, અને ફટાફટ આપણે ખેંચીએ રસ્સી અને માતાજીને ઉપર ધજા ચડાવી દઈએ. તો જલ્દીથી કોમેન્ટ કરો જય માતાજી, જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. દેખો ધજા આપણી ચડી રહી છે. હમણાં તમને મંદિર પણ બતાવું ઉપરથી, આખું ગોલ્ડનું મંદિર છે, સોનાનું મંદિર છે. હા જુઓ, આરે મંદિર આખું સોનાનું, સોનાથી ભરેલું મંદિર છે આપણું. જય માતાજીનું, જય અંબે. જલ્દીથી કોમેન્ટમાં લખી દો. દર્શન કરતો બધા હવે તો ચાલશે, પતી ગયું તો ચડી ગયું એટલે પતી ગયો, હવે પતી ગયું વાંધો નહીં.